आज रोज સવારમાં બાપાના આંગણે શ્રી રામદીપીર બાપાની છત્ર છાયામાં ગુરુ મહારાજના ચરણે ગુરુ પૂર્ણિમા નિમિત્ત સવારામ બાપાની ચેતનાની પરંપરામાં જે જે મુમુક્ષુઓ એ ગાદીની પરંપરામાં જેને નાતો ધરાયો હોય એવા મોટી ગુરુ પૂર્ણિમાના દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અનેક સેવક ગણે દર્શન પ્રસાદનો લાભ લીધો. આપણા ગુરુ મહારાજની સદગુરુદેવની યાદી કરી આપણાથી જે બન્યું તે એક ભાવ વ્યક્ત કર્યો. આવા એક ગુરુ અને શિષ્યના પ્રેમના પર્વ નિમિત્ત જ્યારે આપણે મળ્યા છીએ તો સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ બેસાડજો બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્ત હું પોતે અને આપ સૌ સેવક વતી એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. શ્રી રામદેવપીર બાપાના ચરણોમાં આજના કલ્યાણકારી પર્વ ઉપર કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત જે કઈ સાધુ સંતો પીર ફકીર ઓલિયા સિદ્ધ સાધક ગુપતિયા પ્રગટ એમના ચરણોમાં વંદન કરું છું. આજની રાતને નાદ બ્રહ્મથી શબ્દ બ્રહ્મની ઉપાસનામાં જે સાજનદાઓ અને કલાકારો એને દિલથી આવકારું છું. આટલી મોટી સંખ્યામાં સવા ભગતની જગ્યા રામદીપીર મંદિર પીપળી ધામ
નાતો ધરાવનાર સેવકગણ, અન્ય જે કોઈ ધર્મ પ્રેમી, સંત પ્રેમી, ભજન પ્રેમી, સત્સંગ પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, દરેક અહીંયા ઉપસ્થિત આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય શ્યામ. સવારામ બાપાની વાતથી શરૂઆત કરીએ. ભજન, સત્સંગ, સેવા સુમિરન, આવા જે મહામૂલા પ્રવાહને જે પુરુષોએ અથાણ અમાપ મહેનત કરી, મુસીબત વેઠી, સંકટો વેઠી, દુઃખ વેઠી, રાત દિવસની પરવા કર્યા વિના, કુટુંબની પરવા કર્યા વિના, સમાજની પરવા કર્યા વિના, અને પોતાના દેહની પરવા કર્યા વિના જે આવો મહાસનાતન ધર્મને મજબૂત રાખવા માટે એની વેલી એવી એક અમર વેલી છે કે જેનો કોઈ કાળે નાશ નથી. એ વેલીને આજ ભારત દેશ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. કિર્તારની સર્જેલ નવખંડ ધરતીની અંદર જૂનોમ જૂનો ધર્મ પ્રધાન જો દેશ હોય તો એ આપણો ભારત દેશ છે. સંસ્કાર અને સંસ્કૃતિનો ગૌરવવંતો વારસો ધરાવનાર દેશ છે. યોગીઓનો દેશ છે, ધ્યાનોનો દેશ છે, સંતોનો દેશ છે, ઋષિ મુનિઓનો દેશ છે, આત્મદર્શી પુરુષોનો દેશ છે, બ્રહ્મનિષ્ઠ પુરુષોનો દેશ છે, તત્વવેતા પુરુષોનો દેશ છે, હંસ પુરુષોનો દેશ છે, પરમહંસ પુરુષોનો દેશ છે, આચાર્યો શંકરાચાર્યોનો દેશ છે, જે દેશની અંદર તીર્થસ્થાનો, દેવસ્થાનો, દેવી સ્થાનો અને દૈવિક શક્તિઓની અજાયબ એવી પરંપરા ધરાવનાર આપણો ભારત દેશ છે. સુરવીરનો દેશ, સતીઓનો દેશ, કેવા ગૌરવવંત ઇતિહાસ લઈને આપણો દેશ પડ્યો છે. આપણા ધન ઘડી ધન ભાગ જે દેશમાં આપણો જન્મ થયો છે. કેવી રીતે ધ્યાનીઓને ગુફાની અંદર ધ્યાન કરતા જોઈએ આપણું દિલ રાજી થાય, સમજ ન પડે આ પુરુષો શું કરતા હશે, કદાચ શું કરી ગયા એ પણ સમજ ના પડે, અથવા એમને શું પ્રાપ્ત થયું હશે એ પણ સમજ ના પડે. પણ
પણ આપણા સંતો કે છે જોવાથી સાંભળવાથી આમ તો સૂંઘવાથી સ્પર્શ કરવાથી ચાખવાથી પણ એમાં વિશેષ જોવાને સાંભળવાથી માણસમાં બહુ ફેર પડે છે. ખબર નથી યોગીઓ ધ્યાનીઓ શું કરે છે, એમને શું પ્રાપ્ત થયું ખબર નથી, પણ લાખો માણસોએ જોયું કે આ સાધુ મહાત્મા 20 વર્ષથી બેઠા છે, 40 વર્ષથી બેઠા, 60થી બેઠા, 80 વર્ષથી બેઠા છે, 1000 વર્ષ, 2000 વર્ષ, 10000 વર્ષ, 80-80 હજાર વર્ષ બેઠા છે, એને જોઈને એ પરંપરાની વેલી આજ પણ મોજૂદ છે. જે ધ્યાનીઓ યોગીઓ એથી આગળ કેટલા મહાપુરુષોએ વૈદિક પરંપરાને ભૂસાઈ ન જાય, આ સમાજ એને ભૂલી ન જાય, સંસ્કાર અને સંસ્કૃતનો વારસો જીવન પર્યંત પૃથ્વી રહે ત્યાં સુધી ટકી રહે એ માટે જે જે આચાર્યોએ સંતો મહંતોએ જે સંપ્રદાયની સ્થાપના કરી, સંપ્રદાય એટલે શું, એક નિશાળ, સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવાની એક સ્કૂલ, અનંત કાળ જાય તોય ભૂલાય નહીં. ધનગડી ધનભાગ એવા મહાપુરુષોએ મહેનત કરી, આપણું દિલ રાજી થાય. તપેશ્વરીએ તપ કર્યું, તિતિક્ષા સહન કરી, ઇન્દ્રિયોનું દમન કર્યું, મનને મારવાની કોશિશ કરી, જે કર્યું તે અને એમને જે પ્રાપ્ત થયું એ આપણે નથી જાણતા, પણ આપણા મગજ ઉપર એક છાપ તો છોડતા જ ગયા છે કે આજ પણ તપેશ્વરીઓ તપ કરી રહ્યા છે. સિદ્ધ પુરુષો અષ્ટ સિદ્ધિ નવ નિધિને પ્રાપ્ત કરવા અસંખ્ય આત્માઓ બાના વેશ ધારણ કરી સંપ્રદાય તિલક માળા જેને જે રીતે ભાવે એ રીતે સિદ્ધિને હાંસલ કરવા આજ કરોડો આત્માઓ મંથન કરી રહ્યા છે. એની પાછળ શું રહસ્ય છે, એમને શું પ્રાપ્ત થતું હોય છે, એનો એ શું ઉપયોગ કરતા હશે એ ખ્યાલ નથી, પણ આપણું મન રાજી એટલા માટે થાય કે આજ પણ સિદ્ધ મહાપુરુષો સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. એને એક સિદ્ધ પાસેથી પ્રેરણા તો મળી છે. આજ ભારત દેશની અંદર તીર્થ સ્થાનો જો એમને નથી થઈ જતા, દેવોના પ્રેરિત સહેજ ઓછું કરજો. કઈક એવી ઈચ્છા હશે માનવ સમાજ ઉપર ઉપકાર કરવાની, તીર્થ તીર્થ સ્થાનો, તીર એક નદી હોય એના બે કાંઠા હોય, એક આ તીર ને પેલે તીર, એમ નદીના કિનારા જેટલા સ્થાનો હોય, જળના કિનારા સ્થાનો હોય એને તીર્થ સ્થાન કહેવાય. અસંખ્ય તીર્થ સ્થાનો આજ પણ આપણને કરોડો માણસોને આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસથી બાંધી રહેતા છે. ધનગડી ધનભાગ એ કોઈ એવી ગુપ્ત ઉર્જા હશે જ્યાં એનું સ્વાગત સન્માન કરવા માટે કોઈ તૈયાર નથી, પણ છતાં એ કોઈ ગેવી શક્તિને કેવી રીતે ખેંચી રાખે છે આપણા માટે બહુ મોટું ભાગ્ય કહેવાય, આપણું દિલ રાજી થાય. દેવસ્થાનો કોઈ એવી ગેબી શક્તિ, ગેબી કોઈ તાકાત જે સ્વયં ઈચ્છાથી કોઈને સન્મુખ મળી, કોઈને સપનામાં આવી, કોઈના કામ કરી, અને જે દેવસ્થાનો અસંખ્ય ને અપાર ભારતમાં દેવસ્થાનો, એનો મોટો યોગ ફાળો તમે જો, આપણું મન રાજી થાય. દેવી સ્થાનો ભારતની અંદર કેટલા દેવી સ્થાનો છે, દેવ દેવી સ્થાન સિવાય દૈવિક જે ગેબી શક્તિઓની માન્યતા ધરાવનારો દેશ છે, ખૂણે ખૂણે ગામડે ગામડે, આપણું મન રાજી થાય.
ટીવી ની અંદર તમે ચેનલ ખોલો, હજારો ની સંખ્યામાં સાધુ મહાત્માઓ યોગ કરતા તમે જોવો છો, ધ્યાન કરતા જોવો છો, સમાધિ કરતા જોવો છો, એની માર્ગદર્શન આપતા જોવો છો, વૈદિક પરંપરાને સમજાવતા જોવો છો, આયુર્વેદને પણ એટલું જોરશોરથી આજે ભારતની અંદર કેટલાય મહાપુરુષોએ એને સ્થાપિત કર્યું છે. કેટલા કેટલા સાધુ સંતો આજ ભાગવત ઉપર હજારોની સંખ્યામાં પ્રવચન આપે છે, હજારો માણસો એને સાંભળે છે, આપણું મન રાજી થાય. રામાયણ હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, આપણા શાસ્ત્ર ગમે તે જે સંતોના માન્ય થયેલા, ધર્મના માન્ય થયેલા જેટલા પુસ્તક છે એની જે કથાયું છે, આજ તમે જુઓ 21મી સદી છે છતાંય ગામડે ગામડે, શહેરની અંદર, શહેરને જવા દો, વિદેશની અંદર પણ આજે કથા અવરિત પ્રમાણે ચાલુ છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણું મન રાજી થાય. ભજન કલાકારો જુઓ, દુનિયાની અંદર ખૂણે ખૂણે, ગામડે ગામડે, ભારતની અંદર સંગીતનું તો મોટું આગવું સ્થાન છે. તમને એમ થશે બાપુ બધાના વખાણ કરે છે, એનું શું કારણ? એનું કારણ એક છે, આ વસ્તુ તમને શબ્દ મળે તો સમજાય, ન તો ના સમજાય. માણસ, એક એક માણસની બુદ્ધિની અંદર પોતપોતાના કર્મ પ્રમાણે બુદ્ધિ છે, અને એમાં જન્મ્યા પછી જેને પ્રાપ્ત કરી છે આર્થિક, સામાજિક, વ્યવહારિક, ધાર્મિક ને રાજકીય બુદ્ધિ છે. આ વિષયને સમજવામાં અલૌકિક બુદ્ધિની જરૂર છે. એનો એક મોટો ફાયદો એ છે કે દાખલા તરીકે એક સાધુ હોય 10 કરોડ શિષ્યોને જ્યારે રામાયણ વાંચી કે ભાગવત વાંચી અને સંસ્કારનું સિંચન કરવાની કોશિશ કરે છે, તો કદાચ માની લો કે 10 કરોડ માંથી એક કદાચ બગડે, અથવા મહાત્માઓ જે છે એમાંથી એક બગડે, તો પણ ભારતને કેટલો મોટો લાભ થાય. કે બગડે તો એક જ બગડે, પણ 10 કરોડ માણસના દિલમાં જે આસ્થા બેસાડી દીધી, એ ગુરુની કળા કેવી! આજ તમને ને મને ફાયદો એ છે, કુંભાર લીંભાડો પકવે, બધાય વાસણ પરિપક્વ ના નીકળે, થોડાક બોદાય નીકળે, થોડાક તૂટલાય નીકળે, અને થોડાક તૂટી જેલાય નીકળે, અને કાંઠા વગર નાય નીકળે. એક પરંપરામાં નહીં, દુનિયાની કોઈ પણ પરંપરા હોય એની અંદર કોઈ દાવો ન કરી શકે કે અમે અને અમારું બધું જ બરાબર છે. આ તો દડી પડી મેદાન મેં સબ ખેલન કો જાય, નહીં કિસી કે બાપ ક્યા તો જીતે સો. આ તો ભક્તિ છે, બહુ જ ભારે વાત છે. એ ઓળખાણ વિના આવે નહીં. ઓળખાણનો મતલબ શું થાય? આ બહુ દેશી શબ્દ છે. પરંપરામાં હોય તો આવે ઓળખાણ, ખાણ, અને કંઈક કંઈક કરતા આવે, આમના મત્તા 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 કંઈક કંઈક કરતા જો આવે તો જોઈ લો જુગો જુગ જાવે નહીં. અમે તમને વાત કરી ને, તમે મસાલચીને જોયા હશે, મેં તો નથી જોયા રજવાડાના સમયમાં, પણ અમારે એકવાર લાઇટ નહોતી, ત્યાં જનરેટર હતું, અને પ્રસંગના દિવસે કંઈક જનરેટર કડીક બગડ્યું હતું, બાપુ કે મસાલું કરો, એટલે તરી ચાલી કરી હતી, એટલે આમ પકડવી પડે. શું કામ કે બીજા નાંજવાળું થાય પણ પોતે અંધારામાં હોય. આ એક અમર વારસો છે કે ધર્મ એક પરંપરા, શાસ્ત્ર પરંપરા, વૈદિક પરંપરા, જે કંઈ સેવાની, ભજનની, પૂન, પરમાર, દાન, ચીડિયારો પૂરતા હોય, ઘાસ ચારો નાખતા હોય, ચકલાને ચણ નાખતા હોય, કૂતરાને રોટલો નાખતા હોય, જે કરતા હોય, આનો મોટો ફાયદો શું છે?
જે ખાતાના જે જીવ હોય છે એથી વિશેષી નથી કરી શકતા, પણ છે ઈમાન રહી રહીને કંઈક ને કંઈક ઉત્તમ બનવાની કોશિશ, ઉત્તમ બનાવવાની કોશિશ સાધુ સંતો મહાપુરુષો ભગવત પુરુષો કરી રહ્યા છે, ગુરવા પુરુષો કરી રહ્યા છે. ગુરવા પુરુષો એવું નક્કી નથી કરતા કે મારા 10,000 ચેલા છે બધા ભવસાગર પાર ઉતરી જાય, પણ આ પરંપરામાં એવું દેખાય આપણને, પણ એવું હોતું નથી. જે દી રામજી હતા તે દી પણ નહોતું, કૃષ્ણ પરમાત્મા હતા તે દી પણ નહોતું, રામદેવ પીર બાપા હતા તે દી પણ નહોતું, કબીર સાહેબ હતા તે દી પણ નહોતું, બાણ સાહેબ ખીમ સાહેબ મોરાર ત્રિકમ ગંગ દાસી જીવન આ બધા પુરુષો હતા, ભીમ સાહેબ ત્યારે નહોતું, નરસિંહ મીરા તુકારામ નામદેવ ભગત રોહિદાસ ચમાર ચાંગદેવ મહારાજ મુક્તાબાઈ આ બધા હતા ત્યારે નહોતું, સવારામ બાપા હતા બળદેવદાસ બાપા હતા ત્યારે નહોતું, દેવીદાસ બાપુના અમરમાં હતા ત્યારેય નહોતું, દાદા મેકરણ હતા ત્યારેય નહોતું. બધાએ કાં તો ગુરુએ પોતાના માયના એટલા બાજુજીને ધ્યાન દીધું છે, અને કાં જે શિષ્યોએ ગુરુને સમર્પિત થયા એ પાર પહોંચ્યા છે. લાગટ કંઈ હોતું નથી, આ દુનિયામાં લાગટ તો મેળો ભરાય, એમાં બધા જ ખરીદવા આવતા એવું ન હોય, ફરવાય આવતા હોય, જોવાય આવતા હોય, આ બધું એવું છે. પણ સવારામ બાપાની એક સાખીથી શરૂઆત કરીએ, એક ભજનથી શરૂઆત કરીએ કે આપણે આજ પૂર્ણિમા નિમિત્તે શું વાત કરીશું. ગુરુનો મહિમામાં જો કબીર સાહેબ એમ કહેતા હોય કે જેટલી ધરતી છે એનો કાગજ કરું, જેટલી વનખંડી છે એની કલમ કરું, જેટલા 7 સાયર છે એની સહી બનાવું, તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. હવે આપણે શું કરીએ? સવારામ બાપાએ પણ ના પાડી છે, બળદેવદાસ બાપુએ ના પાડી છે. ગુરુ મહિમા અથા અનંત અપાર છે એનું વર્ણન કેવી રીતે થઈ શકે? પણ ધ્યાન દઈને સાંભળજો. પહેલી સલામ પૃથ્વીને કરીએ જેના પીઠ પર પગ દઈ ફરીએ, કરું પરિક્રમમાં શીશ નમાવી સવા શિર માટીની જેણે કાયા બનાવી. આ ગુરુની વાત ચાલે છે. બીજી સલામ કરું અંજળ અગ્નિ જીવ્યા દોરી છે સબ જગની, આપની સૃષ્ટિ આપને ખાવે, બીજી સલામ કરું મન ભાવે. ત્રીજી સલામ કરું ત્રિકાળા ચંદ્રમાં ભાણ મોટા મહીપાળા, આપ સૃષ્ટિમાં કરો અંજવાળા, ત્રીજી સલામ કરું ત્રિકાળા. આ ગુરુ સ્વરૂપની વાત છે. ચોથી સલામમાં ચારે ખાણી એક બીજકની જગત બંધાણી, અવિનાશી છે એમાં પરખો, ચોથી સલામનો મોટો મહિમા. પાંચમી સલામ કરું પહાડ વનખંડી જેને વેઠી તાતી અને ઠંડી, શરીર વેરાઈને સેવકાય કીધી, પાંચમી સલામે રહો સબરીજી. છઠ્ઠી સલામ કરું સતવાચા મન કર્મ વચનોના સાચા, સત ચિત આનંદ રહે એક રંગા, છઠ્ઠી સલામ કરું ગત ગંગા. આ ગુરુ સ્વરૂપની વાત છે. સાતમી સલામ શેષને છેલ્લી સૃષ્ટિનો ભાર રહ્યા જે ઝીલી, સકળ સૃષ્ટિ વસે તમ માથે, સાત સલામ કરું બે હાથે. દ્રષ્ટા દ્રશ્ય જોનાર દેખાય છે તે, દ્રષ્ટા દ્રશ્ય અલખ તું એકી, સાત સલામ કરી એમ દેખી. આપને સલામ કરી છે આપે, આ ગુરુ સ્વરૂપ પૂર્ણ. સવા સદગુરુ માપ એમનું માપ અમાપે, જેને માપી ન શકાય.
આ સવારામ બાપાએ આખું નિરૂપણ આપ્યું. જીને જે જે ગુરુથી ફાવ્યું એનાથી મહેનત કરી અને લોકો આગળ વધ્યા. પણ જે મહાપુરુષોની મસ્તી, એ મસ્તીને આપણે થોડીક આપણા દિમાગમાં લેવી જોઈએ. દાખલા તરીકે એક નાગ હોય, નાગ એ કોઈને કઈડે પછી એનું ઝેર ઉતારવું હોય તો એ માણસને નાગ પાસે લઈને જવાય? જો નાગ પાસે લઈને જાય તો ઝેર ઉતરે. કેવી રીતે ઉતરે? એની પાસે મોરો છે એટલે. પણ એ ઉતારી દે ઝેર, એને ગમ નથી. તો ઝેર કેવી રીતે ઉતરે? મોરાથી જ ઉતરે. પણ મોરો કોની પાસે છે? બાજીરગર પાસે છે, ગારુડી પાસે છે, મદારી પાસે છે, સદગુરુ પાસે છે. અને એ મોરાથી ઝેર ઉતરે છે. આમ જોવો તો સવારામ બાપાની વાતની અંદર જ્યારે ઉતરીએ ત્યારે આપણને નક્કી થાય કે આમાં કોણ ગુરુ કોણ શિષ્ય, નિર્ણય ના આવે. છતાં મારી સીધી સાધી ભાષામાં મને એટલી ખબર પડે કે આ પૃથ્વી છે તે દી જ્યારે આપણે આમાં જૈનમાં આવીશું ત્યારે સૌ પહેલાં જીને કર્મે કરી જે જે અનુભવ થયો હોય છે એના બાળકને સમજાય હોય છે, આમાંથી ગુરુ શિષ્યની પરંપરા ચાલી છે. કે ઈશ્વરે બધું જ આપણને આપ્યું પણ આપણને ખબર નહોતી શું ખાવું, શું પીવું, શું બોલવું, શું ચાલવું, આનું શું નામ છે, આને શું કરવું. ઈશ્વરે બધું આપ્યું આપણને પણ ગમ નહોતી. જેને ગમ હતી ને આપણને કીધું કે આ ખવાય, આ પીવાય, આમ કરાય, તેમ કરાય. જેને જ્ઞાન હતું એને જ્ઞાન આપ્યું. જે કબીર સાહેબે બતાવ્યા કે પહેલા ગુરુ માતા અને પિતા. આ નથી સમજાયું, નથી સમજાયું એનું કારણ છે કે જે ભાવના છે આ સૃષ્ટિમાં એનું એટલું મોટું ઊંચું સ્થાન છે, એટલું ઊંચું સ્થાન છે કે એને એકને જો કાઢી નાખો તો બધું જ ખોટું થઈ જાય છે. એનો કોઈ ફાયદો જીવને થતો નથી. હવે જીવની કેવી ભાવના? તુલસીદાસજી મહારાજના શબ્દોમાં તમને કહું, બ્રાહ્મણ હતા, ગ્રસ્તી હતા, પણ એમને હનુમાન ચાલીસામાં પહેલો શબ્દ માર્યો છે શ્રી ગુરુ. શ્રી ગુરુ શબ્દ માર્યો છે. શ્રી ગુરુ ચરણ રજ સરોજ રજ, સીધું ગુરુ ચરણ સરોજ રજ નથી કીધું. આપણને દોરે છે કે ગુરુ બોધ આપે, પણ શ્રી શબ્દ શક્તિ સ્વરૂપા શબ્દ છે. તો એ આપણી માતા થાય અને માતા આશીષ આપે તો બુદ્ધિ નિર્મળ થાય, સદગુરુ બોધ આપે. અને એમાંય આપણું જો પરમ ભાગ્ય હોય ને ગુરુની નજરમાં આવી જાય ને જો ગુરુ ઉપદેશ આપે તો એક હજાર લાખે બિચારા. મહાપુરુષોની જે ઘરની દોલત, રવિ સાહેબનો એક શબ્દ લઈએ, ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા. ચંદ્રમાની ગતિ કેવી? પ્રકાશિત, પણ કેવો પ્રકાશ? શ્વેત. અને ગતિ પૂર્ણ ગતિ. જલ્દી આપણે ગુરુ પૂર્ણિમાનો મહિમા ગયેલી, કારણ કે 12:06 ની વાર હોય ને ત્યારે પૂરું ચંદ્રગ્રહણ છે, એટલે વરી પાછો ગુરુ મહિમા માટે થોડુંક રાહ જોવું પડશે વચ્ચે. એટલે એ પહેલાં આપણે ગયેલી ને, હજી ઘણો ટાઈમ છે આપણી પાસે. ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા. ગુરુ મહારાજની જે મૂર્તિ છે, આપણી સન્મુખ જે ગુરુ હોય તે, એમની ગતિ કેવી છે? ગતિ ચંદ્રમાં.
કે જેમ ચંદ્રમા પ્રકાશિત છે, પૂર્ણ છે, શ્વેત પ્રકાશ છે, પૂર્ણ પ્રકાશ છે, પણ એટલું યાદ રાખજો કે અગ્નિ તત્વ સિવાય પ્રકાશ હોઈ શકે ના હોઈ શકે, પણ એનો મહિમા એ છે કે અગ્નિ તત્વ હોવા છતાંય પૂર્ણ પ્રકાશિત શ્વેત પ્રકાશથી અને પૂર્ણ શીતળતા એની અંદર સમાયેલી છે. ગુરુમૂર્તિ ગતિ ચંદ્રમા, સેવક કેવા જોઈએ? સેવક નયન ચકોર. અમારા સંત કવિએ કીધું છે, આ દુનિયામાં તમે એનો અનુભવ કરતા છો, તમે નહીં કરતા હોય તો ક્યાંક સાંભળ્યું છે, જોયું છે ટીવીમાં છાપામાં, કે આશક અને વલીનો એલમ એક સાચ છે એવું સવારામ બાપાએ કીધું છે. આશક કોને કહેવાય? દીવાની પાછળ પોતાની કાયા જલે તોય એને કાયા જલે એનો તાપ કે દુઃખ ન થાય, એ પતંગિયું કેવું આશક? માછલીના તાળવામાં કાંટો હુંરો નીકળી જાય છતાં જીભનો સ્વાદ, એ લોટનો સ્વાદ કેવો કેવો આશક? હાથી કામાંત બને કાગળની આથડી એને નજરમાં ના આવે, એને ખાડ નજરમાં ના આવે, ખોટું ઘાસ એને નજરમાં ના આવે, ખાડમાં પડે કેવો આશક? મૃગ વીણા વાગે એ શબ્દ ની અંદર મસ્ત બને, ખબર નહીં પોતાની સંપૂર્ણ ગતિ વીણા નાદ ની અંદર આશક પારધી એને ગમે તેવો શિકાર કરે ને પોતાને દેહની ને દુનિયાની ભાન નથી રહેતી આશક. ગંધ ભમરો, પાંચ ફૂટ લાકડું હોય ડ્રીલની જેમ હોલ પાડી દે, પણ કમળ પુષ્પ પર બેઠા પછી કમળ સાંજે બીડે જાય છતાં એ પાંખ હલાવી શકતો નથી ને એનું મરણ થાય છે, એમ ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા. ગુરુની મૂર્તિ કેવી છે? ગતિ ચંદ્રમા પ્રકાશિત છે, શ્વેત પ્રકાશ છે, અગ્નિ તત્વ અંદર છે તો જ પ્રકાશ છે, જબ સત્તા સંપૂર્ણ શીતળતા એની અંદર સમાયેલી છે. એનો બીજો દાખલો દઉં. સંત બળે પરમારથ, બળે શબ્દ કેમ માર્યો? આ દુનિયામાં ઘણા પરમાર્થ છે. આંગણે કોઈ આવે પાંચ રૂપિયા કોઈ ભિખારીને આપીએ, આંગણે કોઈ સાધુ સંત આવે પાંચ પચીસ પચાસ રૂપિયા, હજાર બે હજાર પાંચ હજાર પચીસ હજાર આપીએ, ધોતી શાલ સન્માન કરીએ, જમાડીએ બત્રી ભાતના ભોજન, પણ એ બળે પરમાર્થી ન કહેવાય. ભિખારીને પાંચ રૂપિયા આપો, એની જિંદગી આખી પાંચમાં ન જતી રહે. સાધુ સંત આપણા ઘરે બત્રી ભાઈના એક દી જમાડીએ, સાલ ઉડાડીએ, અત્યારે પાંચ હજાર પચીસ એની પચીસ લાખ દઈ દે, પચીસ લાખમાં એમની જે પરમાર્થી પરંપરા આખી જિંદગી હાલી ન જાય. સંત બળે પરમાર્થી શબ્દનો ઉપયોગ મહાપુરુષે કર્યો છે. સુકામ શીતલ વાંકે અંગ, ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા, સેવક નયન ચકોર. સંત કવિએ જોયું છે નજરે, પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો હતો અને તાપ, કોઈ શિકારીએ તાપ કર્યો હતો, તાપીને શિકારી જતો રહેલો, એમને ભાઠો પડ્યો હતો, એ ચકોરી ઝાડ ઉપર બેઠી હતી અને ચંદ્રની સામે મીટ લગાવીને બેઠી હતી, પોતાને સુધી નથી, ડાળ ઉપરથી નીચે પડી, ભાઠાની અંદર પડી, છતાંય એની મીટ ચંદ્ર સામે હતી, જલતી હતી, છતાંય જે બાજુ ચંદ્ર નમતો તો એ બાજુ એની ડોક નમાડતી હતી. આ સંતે જ કીધું છે કે આ કેવી આસક્તા.
गुरु मूर्ति गति चंद्रमा सेवक नैन चकोर के पोतानी काया जलती दिन चंद्रमा आम फरतो तो छता यानी जे सूरता से चंद्र नी अंदर लय हती पोताने देहनी अने दुनियानी समय नी ने बान नती। केवा शिष्य आठ पहोर निरखत रहे गुरु मूर्ति की ओर। चकोरिया जेम चंद्रनी सामे मीट मांडती नथी जेम जेम आम नमती गई बावा जे अग्निना बाठामा जलती जेन पोते आखी जली जी छता इनिया मीट अंत सुधी चंद्रमा हामे जती। सेवक नैन चकोर सेवक नी जे नैन छे आवी होई जे केवी आठ पहोर निरखत रहे गुरु मूर्ति की ओर। एज प्रमाण सवारंबा पाया समय साचवे सजन जन जने गुरु सेव्या गम होय। एज सिद्धांत बीजड़ी ना चमकारे मोती लिए परोय। गुरु मूर्ति नी हामे जारे नी एकाकार वृत्ति बने छे तारे गुरु नी संपूर्ण कला नी समझी सके छे। कारण कि गुरु ने शिष्य नोखा नथी रहता। सवाराम बापाए कीधु छे कि गुरु शिष्य होय जो साचा तो प्रगटे प्रेम ज्योत प्रकाश। प्रेम ज्योत प्रकाशित थाय त्यारे गुरु भी नथी ने शिष्य भी नथी। संत बड़े परमार्थी बड़े परमार्थी शीतल वाको जो गुरु मूर्ति गति चंद्रमा शीतलता शीतलता पूर्ण प्रकाशित अने पूर्ण अने शीतलता शीतल वाको अंग तपत बुझावे और की दे दे अपनो रंग। तपत बुझावे और की दे दे अपनो रंग। आवी रीते तमे बधाय सद्गुरुना बाळको छो। કયા કારણે ન સમજાતું હોય તો વડદેદાસ બાપુએ કીધું છે ગુરુ તેરા ઘટમાં રહ્યા છુપાય તું ને હજુ સમજ ના આવી। શિષ્યના ઘટની અંદર ગુરુ સમાયેલા છે ખબર હોય તો બી સમાયેલા છે ન ખબર હોય તો બી સમાયેલા છે પણ ઘટની અંદર ગુરુની જે સમીક્ષા છે એને જે મળવાની રીત છે એ દિશા તરફ મહાપુરુષો કંઈક અંશે ઈશારો કરી રહ્યા છે। એવી રીતે સવારામ બાપાએ અસંખ્ય આત્માઓને મોક્ષ મુક્તિના માર્ગે વાળ્યા છે। પૂજ્ય બળદેવદાસ બાપાએ એ જ અમરવેલને અથા અમાપ મહેનત કરી એવું મહાન વટવૃક્ષ બનાવીને ગયા છે। સંખ્યાની રૂપમાં નહીં હોય નજીકતાની રૂપમાં નહીં પણ
અનુભવીના ઉર, અનુભવીની જે વાત, અનુભવીની દ્રષ્ટિમાં જે વસ્તુ આવે છે, કરોડો જીવાત્મા કદાચ પ્રયત્ન કરે તો જે અનુભવીની દ્રષ્ટિમાં આવે છે એ બિન અનુભવની દ્રષ્ટિમાં કદી આવ્યું નથી અને આવવાનું પણ નથી. શું કામ? આ જે મહાપુરુષોની દોલત છે એ વારસાગત નથી. જે છોકરામાં અધિકારપણું હોય એની આ દોલત છે. આપણે આ લોકમાં વારસાગત દોલત છે, આમાં એવું નથી. માટે આપણે જીવન વારે વારે નહીં મળે, સમય વારે વારે નહીં મળે, અને કદાચ જીવન મળી જશે તો આવો અવસર નહીં મળે, કદાચ અવસર મળી જશે તો આવી ઉંમર નહીં મળે, અને કદાચ આવી ઉંમર મળી જશે તો આપણા આવા વિચારો નહીં મળે. આપણા પૂર્વજન્મના ભાગ્ય કહેવાય, પુણ્ય કહેવાય, કે અંદરથી વિચાર તો આપે છે ને કોણ આપે છે? સદગુરુ આપે છે. એવા અંદર અંકુર પડ્યા છે જે સદગુરુની તરફ આપણું ખેંચાણ થઈ રહ્યું છે. આપણે ક્યાં જોયા છે સદગુરુને? આપણે ક્યાં રામદેવજી બાપાને જોયા છે? ભગવાનને ક્યાં જોયા છે? અરે સાધુ સંતોને ક્યાં જોયા છે? આ તો ખાલી પૂતળા જોયા છે, દ્રશ્ય જોયા છે. સાધુ સંતોને નથી જોયા, ભગવાનને નથી જોયા, ગુરુને નથી જોયા, અને જોયા છે એવા ટોળે ટોળા નથી. કોઈ એક છે, કોઈ બે છે, કોઈ પાંચ છે. અને એની અંદર એવી પરંપરા ચાલી છે કે ઝાઝાની જરૂર નથી. બહુ વિશાળ કોઈ વડ હોય, વાત પૂરી થઈ જાય, હજારો જીવ એની અંદર પર શીતળતાને શાંતિ પામવા બેસી શકે છે, અને બેસતાની સાથે જ એનો તાપ મટી જાય છે. વિશેષ મહેનત કરવાની નથી રહેતી. એક પેઢી મહેનત કરે, બે પેઢી મહેનત કરે, ત્રણ પેઢી મહેનત કરે, પાંચ પેઢી મહેનત કરે, અને મહેનત કરતા કરતા કોઈક દિવસ બન્યું. એક સ્ત્રી ખૂબ પ્રેમી, પોતાનો પતિ ઘરે હોય ના હોય, કોઈ પણ સાધુ સંત ને ગમે ત્યાં ભારી જાય, દોડીને દંડવત કરીને બાપુને હાથ હાથે પગે લાવીને ઘરે લાવે, આસન નાખીને બેસાડે, એનાથી જે શક્તિ પ્રમાણે રાંધીને જમાડે, પાંચ પંખો લઈને વાર નાખવા બેવે, વિનય અને વિવેક થી આશીર્વાદ લે, એમ સેવા કરતા કરતા કોઈ સંત આવ્યા અને જમવા બેઠા હતા, અને બઈ પંખો નાખતી હતી અને ઉપરથી મોભારો ફાટ્યો, કંચન વર્ષ્યું, એ સ્ત્રી ન્યાલ થઈ ગઈ. વર્ષો સુધી સાધુ સંતો સેવા, અંતમાં એક પુરુષ આવ્યા. શું કામ આવ્યા? પરબ બાંધો, પાણી અને દાણા રાખો. તમે જોવો તો ખરા, કારણ કે તમે દાણા ને પાણી રાખ્યું છે, એની જેને જરૂર છે એ દરેક પંખી આવવાના છે. રોજ આવે, ચણ ચણે, પાણી પીવે, એવું નહીં માનવાનું કે કાગડા ન આવે. આવે, ખીબ ફોડી નાખે, દાણા ઢોરી નાખે, પણ એવું નહીં માનો કે સંતો અને ભક્તો બીવે પાછી ઠીબ ટીંગાડી અને પાછા દાણા પાણી નાખે. એમ પંખી આવતા 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 પંખીની નાયતમાં છે કે હંસને ખબર પડતી. એકવાર હંસ આવ્યો, સાચા મોતી દઈને જતો ન્યાલ કરી દીધા. આખી જિંદગી સવારામ બાપાએ સાધુ સંતોની સેવા કરી, જમના માએ કરી, જબુબાએ કરી, બળદેવદાસ બાપુએ કરી, જીવુ માએ કરી, છ છ મહિના સુધી સાધુની તમામ જે કંઈ ક્રિયા હોય, હાજા હોય, માંદા હોય, બધી પ્રકારની જે આજ પોતાના પતિની ના કરી શકે એવી જ્યારે સેવા મહેનત કરીને કરી હોય, તાણે બધાય કરે, ત્યારે કોઈ કોઈ સમય એવો ભજી ગયો કે માટલા ઘડતા ઘડતા સાહેબ આવ્યા અને ન્યાલ કરીને જતા રહ્યા. અને એ સવારામ બાપાની રહેણી કેણી સેવા, અભ્યાગતની સેવા, સંતોની સેવા જોઈને અલગ ધણી બાબા રામદેવજી મહારાજ સામેથી હાલી ગયા.
ભાઈ પંખો નાખતી હતી, મોભારો ફાટ્યો, આ ફાટ્યું, મોભારો ફાટ્યો, કંચન વર્ષું, ન્યાલ થઈ ગયો. સામેના મકાનમાં એક ભાઈ રહેતી, એને બે ચાર કાન આગા પાછળથી, એક મારે બધા કંઈ હતું નહીં, રાતોરાત મેળીને બંગલાનું ગાડીનું આ શું છે બધું, જઈને બેઠા 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 રોજ મીઠી મીઠી વાતો કરીને જાણ્યું ભાઈ કંઈ નથી, આ તો સાધુ સંતોનો પ્રતાપ છે, હું તો મારા મા બાપને હતી ત્યારના મારા સંસ્કાર છે સેવા કરવાના, જે થનારી હોય થાય, પણ એક દિવસ આપણો ઘરે કોઈ સંત આવે તો જમા વિના જાવો ન જોઈ. મેં એક દિવસ સંત આવ્યા તો હું વાર નાખતી હતી, ખબર નહીં મોભારો ફાટ્યો ને કંચન વર્ષું, એમાંથી આ થઈ ગયું, એની યાદ રાખી લીધું. પછી એના ધણીને કીધું, સાધુને મારા જમાડવા છે, ગોતી આવો. અને પહેલાં તો આ ગાડીઓને આ બધું હતું નહીં, શેઠ સગાડસાને મહેનત પડી હતી સાધુને ગોતવામાં, બહુ અઘરી હતી. હવે ગોતવા નીકળ્યાની મેં બરોબર સાધુ મળી ગયા, પણ એને બિચારીને સાધુની પહેચાનની ખબર નહીં. લાવ બડી અદબથી દંડવત પ્રણામ કરી બેસાડ્યા બાપુને, આશ્રમ પર પાણી આપ્યું, જળપાન ચા જમવાની રસોઈ બનાવી, રસોઈ બનાવીને આસન નાખીને બેસાડ્યા, પાટલા પર બત્રી બાજના ભોજન પીસ્યા, પડખે પંખો લઈને બેઠી અને જમાડતા જાય અને વાહાર નાખતી નાખતી ઉપર જોતી જાય. બાપુએ જોયું કે મૈયા ક્યાં દેખતી ઉપર, તો કે બાપુ અમારે અહીંયા પાડોશમાં એક બેન છે, એ સાધુ સંતની સેવા કરતા હતા, મોભારો ફાટ્યો, કંચન વર્ષું, ન્યાલથી લે, તું હે રાંડ મેં હું ભાંડ, અપને દોનો કે બીચ મેં પથ્થર પંડેરા, કંચન વંચન નહીં બરસેગા, પથ્થર પડેગા, તને ખબર તો હોવી જ કે હું સંત છું, તાર ભાંડના કપડા ને સંતના કપડા હરખા હોય, એને ખબર નહીં કે કંચન વંચન નહીં વરસેગા, અપને દોનો કે બીચ તો પથ્થર પડેગા રાંડ. નિશાસો નાખ્યો, સાધુ સેવા બંધ કરી દીધી કે નકામી ખોટ જઈ. એમ એક થયા, કોઈ બે થયા, ત્રણ થયા, પાંચ થયા, એને જે પરંપરા બાંધી છે એ પરંપરામાં આજ કરોડો આત્મામાં ભારતની ધરતી પર તમે વિચાર તો કરો, કોઈ સાચું કે કોઈ ખોટું કે કોઈ સાચા બાવા કોઈ ખોટા બાવા, કોઈ જ્યોતિષને ખોટા કે કોઈ કથાને ખોટું કે કોઈ રામજીને ખોટું કે કોઈ કૃષ્ણને ખોટું કે કોઈ રામદેવજી મહારાજને ખોટું, કોઈ માતાજી ખોટું કે કોઈ પિતૃને ખોટું કે તમે વિચાર તો કરો, પણ છતાંય બધું જ આમને માઇલે જ જાય, કોઈ વસ્તુ રોકતી નથી. સાચું ખોટું, સાચું ખોટું શેમાંથી થયું? દુનિયા પર નવખંડ ધરતી ઉપર કીર્તારે જે સૃષ્ટિ સર્જી છે એમાં કોઈ જ વસ્તુ ખરાબ નથી, કોઈ વસ્તુ ખોટી નથી, પણ સાચી ને ખોટી શેમાંથી થઈ છે? તમારા અનુભવમાંથી. તમે એક ભૂવા પાસે ગયા, બાધા લીધી, ક્યારે ગયા? ડૉક્ટર થાક્યા તણે, ડૉક્ટર સાહેબે કીધું મુંબઈ લઈ જાઓ, મુંબઈ લઈ જાઓ તો એનો મીઠું, ડૉક્ટર સાહેબે કીધું કે અમદાવાદ લઈ જાઓ, અમદાવાદ જ્યાં તો ન મીઠું, ડૉક્ટર સાહેબ કે વૈદ્ય પાસે લઈ જાઓ, અહીંયા લઈ જાઓ તો ન મીઠું, પછી કે જ્યોતિષ પાસે જાઓ, જ્યોતિષે જોયું તો એ ના મીઠું, પછી જ્યાં ભૂવા પાસે, ખબર નહીં ભૂવાએ પાંચ દાણાએ પણ મટી ગયું. આને શું કરવું? કઈક રહસ્ય છે, યાદ રાખજો, સાચું ને ખોટું અનુભવમાંથી જન્મું છે, ખોટું કઈ છે જ નહીં, પણ તમે એની અંદર ઉતર્યા નથી. 30-40 વર્ષ ઉતરો પેલા, અને પછી જ્યોતિષ ને ખોટું કહી દો. તારી 40 વર્ષ ઉતરો તમે આ ભૂવા જે દાણા જુઓ એની અંદર, ને પછી નીકળી જાઓ તો હું તમને કહું મરદ, ભલા મણા અઠવાડિયું જુગાર રમે તો નીકળી શકતા નથી, આમાં વાત શું કરવાની. મૂતરણીમાં ઠૂંઠા પીડ્યા હોય, 12 વાગ્યાના પીધેલા સવારે એ નહીં, પણ મૂતરણી વાળા મોઢામાં પીતા હોય, ખાવાનું પીડ્યું તો ખાવા લેવા ન જાય, પેશાબ કરવા ન જાય, પેડુમાં દુખવા આવે તો ઊંધા હોય ને જોતા હોય, ગરી જુઓ તો ખબર પડે. આ બધું એમને એમ નથી, આ ઈશ્વરને જરૂર શું કામ પડી? મંત્ર તું, તંત્ર તું, જંત્ર તું, જગપતિ મુઠ મંજીરા, વૈદ વાળો દોરા ને ચીઠ્યું, સકલ તું સાંભળા, ઇલમ ઉસ્તાદ બુટી જાડો, નવગ્રહ નાથ પોતે પરિબ્રહ્મ, પૂર્વજ પનોતી થઈ દંડ પાડો, ડાકણી સંખણી વીર વેતાલ, તું તાવ પણ તું જ ઉનો ને ટાઢો, ઠાડીને ગોળામાં કારણ કેસવા, લટ ઝાલી ધૂણે લાડીને લાડો, શત્રુમાં સુર તું, દર્દ દર્દમાં ડાક્ટર તું, જોશીમાં જોશ તું, વાટ પાડો સવો કે સર્વ તું સમૃદ્ધ ધણી, સવો કે સર્વ તું સમૃદ્ધ ધણી, નાથ નકલંકી કીર્તિને ચાડો.
આ બધું તે બનાવ્યું છે શા માટે? કર્મના ઇન્સાફ દેવા માટે. સારા કર્મ કર્યા તો સારા ઇન્સાફ દેવા માટે, ખરાબ કર્યા તો ખરાબ માટે. મતલબ શું થયો? બધું જ બરાબર છે, પણ એટલું યાદ રાખજો, જેદી સુધરવું હોય, કોઈને આ દુનિયામાં ઈચ્છા થાય તો કોઈ દી આશા ન કરતા કે મારું બૈરું સુધરી જાય તો હું સુધરી જઉં. અને કોઈ સ્ત્રી હોય તો એવી આશા ન કરે કે મારો ધણી હારો હોય તો હું હરિભજન કરી લઉં, એવી આશા ન રાખતા. એવી કોઈ આશા ન રાખતા મારા છોકરા હારા હોય તો મસ્તીથી જિંદગી જેવું ઈશ્વર ભજન કરી લઉં, મારા છોકરાની બહુ હારી આવી જાય તો હું મજા કરી લઉં, ઈશ્વર ભજન કરી લઉં, અરે મારો પાડોશી સુધરી જાય તો મને મજા આવી જાય, એવી આશા કદી ન રાખતા. ગામ સુધરી જાય, દેવ સુધરી જાય, આશા જ ન રાખતા. જેથી સુધરવું તેથી આપણે જ સુધરવું પડશે. મહાપુરુષો એક જ કામ કર્યું છે કે જગતની અંદર જડવત કમળ રહી, જળની અંદર કમળ વિલસે છે, ખીલે છે, છતાં તમે જો એક બુંદ પાણીને સ્પર્શ કરવા નથી દેતી. સુધરવું તેથી આપણે જ સુધરવું પડશે. ધક્કા મારે આ દુનિયામાંથી કોઈ વસ્તુ ક્યાંય જાય એવી નથી, અને કોઈ આજ સુધી કાઢી શકાય નથી, પણ તમે મનમાંથી કાઢી શકો છો, અને એ તમારી તાકાત. માટે જેદી સુધરવું હોય તેથી આપણે જ સુધરવું પડશે. કોઈની આશા ન રાખશો. હારો સમય આવે ઈશ્વર ભજન કરશું, બે પૈસા પાંદડે થાય પછી સાધુ સંતની સેવા કરશું. ભલામણા જેના ઘરમાં કંઈ નહોતું, માથા અડાણે મૂકીને જેને સાધુ સંતને જમાડ્યા છે, બૈરાઓને અડાણે મૂકીને જેને સાધુ સંતને જમાડ્યા, ધર્મને જાળવો છે, અરે પોતાના નિયમ ધર્મની ખાતર બાળકને પણ બલિદાન આપીને સંતને જમાડ્યા છે, જલારામ બાપુએ સ્ત્રીને પણ આપી દીધી, નિયમને કોઈ જાળવવા માટે, કોઈ સતધર્મને જાળવવા માટે પોતાની જિંદગીના દાન કરી દીધા, દધીચી ઋષિએ પોતાના પૂરા હાડ દઈ દીધા, શિબી રાજાએ જાંગને કાપી, કોઈએ કરવત મૂક્યા, અમરીશ રાજાએ કરવત મૂક્યા. તમે વિચાર તો કરો, મહાપુરુષોની મહેનત તો જો, ધર્મને જાળવવા. અરે કેવળ કુબા જેની સ્ત્રી સાધુ આવ્યા, એક જ હાડી કોઠીમાં ઉતારીને હાડી વેચીને સંતને જમાડ્યા, તમે વિચાર તો કરો. આ વસ્તુ સામાન્ય નથી, હોય તો બધા કરે, અરે હોય તોય નથી થતું. કે નકરી જ બીક બાવા આવશે, કંઈક કરી નાખશે તો, કંઈક લઈ જાય છે તો, પાડોશી કંઈક વાતો કરશે તો, એટલે આમ થાય આ તો એમાં કંઈ એમાં ફેર પડે એવો નથી. તમારા અનુભવ કરવો જ કરજો. હા હરિશ્ચંદ્ર થઈ જાયજો તોય તમને કોઈ છોડી નહીં દે, કે ભલે તમે સીધા છો, હાલો આમાંથી બાદ આવે, તમે આનંદ કરો. ચીપટીમાં જ કોઈ છોડ્યો ને શું કામ ડરો છો? જે કરવું હોય બસ કોઈ સાચા પુરુષના ચરણે ગઈ, કોઈ સાધુ હોય, સંત હોય, જે હોય તે. આ પહેલો જ પ્રશ્ન યાદ રાખજો, માને કોઈ ઓળખતું નથી, નથી બાપને કોઈ ઓળખતું, નથી કોઈ ગુરુને ઓળખતું. ભાવ છે, જેથી આ ભાવ પ્રગટ થશે ત્યારે આ પુરુષો આપણી સન્મુખ છે, ક્યાંય દૂર નથી. પણ અનુભવ દ્રષ્ટિ કોઈ મહાપુરુષ આપે, અરે લક્ષ દ્રષ્ટિ આપે તો આંખું આવી જાય. ખાલી લક્ષ દ્રષ્ટિ કે જોઈજે, હો અહીં હમણાં કોઈ મહાપુરુષ નીકળવાનું, ધ્યાન રાખજે. લક્ષ દ્રષ્ટિ આપે તોય નિહાલ થઈ જાય. ક્યારે? વિશ્વાસ, પૂર્ણ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. શું કામ? કે જો એવું ના હોય તો મહાપુરુષોએ કીધું છે કે અણુ અણુમાં એ સમાયેલો છે. સવારામ બાપાએ કીધું, સકલ પદાર્થમાં સમરથ દાતા, તન મન તારા વડે. પદાર્થ તો ખરા જ, પણ આ તન અને મને તારા વડે છે, એ ઉલટી કરામાં કળામાં બાવો આપે રમી, જુગમાં છતાં ન જડે. બોલો, આપણી હામે છે છતાંય ન જડે, એ પલ એક મારે પિયાજી વિના ના રડે. દ્રષ્ટિ છે. તમે ભાગશાળી છો. કેટલા માટે છો? મારા શબ્દો નથી કહેતો, જેટલા શાસ્ત્રો છે એ ઈશ્વરના રચેલા કર્મો છે, યાદ રાખજો. અને એનું વચન છે કે દેવો પરમાત્માને પ્રાર્થના કરે, હે પરમાત્મા એક વાર મનુષ્ય જન્મ આપ તો અમે તારી ભક્તિ કરી તારા પદની પ્રાપ્તિ કરીએ, છતાં એને દુર્લભ છે, એ સહેજે સહેજે તમને મને મળ્યો છે. ભાગ્યશાળી. પછી તો હીરો હશે
કોટે બાંધો છે. કોઈ માલમી મળી જાય ને કે આખી જિંદગી ભિખારી રહેવી, પણ કોઈ માલમી મળી જાય કે આ તો તને ક્યાંથી મળ્યો કે. એટલે આ તો બહુ કિંમતી, એટલું કહી દે ને તો આંખું ચકના ચોર થઈ જાય. બધું જ આપણી પાસે, પણ અનુભવ નહીં. અનુભવી માલમી જ્ઞાની એવા શબ્દો જે વાપરે છે, મારી ભાષામાં સ્પષ્ટ કહી દઉં, અનુભવ વિનાનું દુનિયામાં જેટલું જ્ઞાન છે એ માર્ગદર્શક જ છે. તમને કોઈ માર્ગ ચીંધે, જિજ્ઞાસા પેદા કરાવે, શાસ્ત્રો જિજ્ઞાસા પેદા કરાવે, શું કર્મ કરવું એ દિશા તરફ તમને પ્રેરણા જગાડે, ઉત્સાહ જગાડે, આનંદ કરાવે, પણ વસ્તુની ઓળખાણ વિના સમજણના ઘરમાં આ મન કદી આવ્યું નથી, આવ્યું નથી ને આવ્યું નથી. કારણ શાંતિથી સમજો. દાખલા તરીકે જે વસ્તુનો તમને અનુભવ નહીં હોય એમાં મન અને બુદ્ધિ નોખા રહેશે, તમારે વિચારો વિચારી લીજો. મન કંઈ કરવા માંગશે, બુદ્ધિ કદાચ બાપુ પાસે જીવન હારી હોય તો કે આવું ન કરાય, મન કે કરાય, આવું ન કરે, આમનામ જ હાલવાનું. પણ હવે એ માણસનો હાથ લઈને તમે અગ્નિમાં એકવાર ઘાલી દો, પછી બુદ્ધિ મન એક થઈ જાય, ન અડાય. આખી જિંદગી કોઈ નો કોઈ બસ કોઈ વિકલ્પ જ નહીં, ન અડાય. અમારા સંતો આને જ્ઞાન કરશે ત્યારે સુધારો થાય. વાતો કરે દુનિયામાં સુધારો થવાની શક્યતા નથી, પણ છતાંય મહાપુરુષોની જેમ મેં પહેલા કહી દીધું કે આપણને મોટો ફાયદો છે કે જે મહાપુરુષોએ, સાધુ સંતોએ, યોગીઓએ, કથાકારોએ, કલાકારોએ જે કંઈ મહેનત કરી છે એ મહેનતનું એક ફળ તો છે, કોઈ ધર્મ કોઈને નુકસાન પહોંચાડવાનું કહેતો નથી, કોઈ ધર્મ કોઈની હિંસા કરવાનું કહેતો નથી, કોઈ ધર્મ કોઈનું પડાવી લાવવાનું કહેતો નથી, કોઈ ધર્મ કોઈની ચોરી કરવાનું કહેતો નથી, કોઈ ધર્મ પાપ કરવાનું કહેતો નથી. માટેનો ફાયદો આપણને છે કે શાંતિથી જીવન આપણને જીવવા દે. અરે એ કઈ ન કરે તેલ વાળા થયા, ભલે ચોરા સમજાય, પણ આપણને શાંતિથી જીવવા દે ને. જે રાજ્યની અંદર, જે દેશની અંદર સાધુ સંતો ગામડે ગામડે નથી, અરે સાચા હોય કે ખોટા હોય, ખોટો હોય તો ભેંસના શિંગડા, ભેંસને ભારી એકને જ ને, પણ એને આધારે લાખો માણસ શ્રદ્ધાથી, એ આંબો તો અમર થઈ ગયો ને, એ તો શ્રદ્ધાને વિશ્વાસના આધારે પોતે પરમાત્માના પદની પ્રાપ્તિ કરી જાય, પરમાત્માના દીદાર કરી જાય, સત્કર્મ કરી જાય, જે એને પામવું એ પામી જાય. ઓરન કો ઉજાલા કરે આપન ધેરે માય, આ તો મસાલચી જેવું છે. ગુરુ ક્યાંથી બોલે ને કોને કામ આવી જાય એ તો એમને એમ રહી જાય, ગુરુ અહીંયા ને અરજન ચેલા પાર ઉતરી જાય. હા, આપણા ઇતિહાસમાં કથા છે, કેટલાય શિષ્યો એવા છે ને ગુરુ અહીંયા ને અહીંયા હતા. શિક્ષક ભણાવે છે તમે જુઓ, ઓલો વકીલ, બેરિસ્ટર, ડોક્ટર થઈ જાય, શિક્ષક અહીંયા ન્યા હોય, હોય જ છે. દિશા બનાવનાર, બતાવનાર હા અભૂત હોય, એને એ ગામ ન જવું હોય પણ તમને કહી દે કે આ માર્ગે આવી લો, જાય તમે ઘેર પહોંચ જાઓ, આ ન જવું જ ના જાય. આપણે ભાગશાળી છે, ભાગશાળી એટલા માટે છે કે જે શુભ વિચાર આવે ને એ પૂર્વજન્મના શુભ કર્મ હોય તો વિચાર આવે. ગુરુ દિશા તરફ આપણી વૃત્તિ ખેંચાય ક્યારે, એવા આપણા વારસામાં વંશમાં ક્યાંક સાધુ સંતોના કોઈ આશીર્વાદ અડી ગયા, અથવા એવું કોઈ પવિત્ર ભોજન જમાઈ ગયું હોય કે જેના એવા અંકુરો આ કાયાનગરીમાં પડ્યા હોય કે એની અંદરથી આપોઆપ પરમાત્મા તરફી, સાધુ સંતો તરફી, ગુરુ તરફી આપણું ખેંચાણ ન કરવું હોય તોય થાય છે, એટલે ભાગ્યશાળી છે. બીજા ભાગ્યશાળી 80 વર્ષ પછી ખબર પડી કે આ બાપુ મહાન છે, કરશું શું, દોડવાનો મેર ન હોય, પૈસાનો મેર ન હોય, છોકરાને ભાગ પડીને બધું આપી દીધું હોય, બહાર ગામ જાવ 5 રૂપિયા ઉછીતા લેવો પડે, એમાં સાધુ છે ને સેવા થાય, એ મેર, ઉંમરનો મેર. અરે એથી મોટો મેર તો સાધુ સંતોને ગોતવા ના જવા પડે, તમારે ઘરે બેઠા બેઠા સવારામાં બાપુ બળદેવદાસ બાપુ મળ્યા, ક્યાં ગોતવા જવું પડે. અને કદાચ હું તો માનું ગુજરાતની અંદર ઘણો કોઈને ગોતવા ના જવું પડે, ઊંઘીને ઉઠેને બગાવું ખાય સામે મહાત્મા જ હોય, કરવું હોય તો ભગવાન રોજ આપણા ઘરે આવે, પણ એને ખબર છે કે આ ડફોરને કંઈ કરવું નથી, તો વાત ઉડ્યો છે. રોજ એના ઘરે હું જઉં છું, ત્યાં માણા વિના જીવે છે. ચલો સાધુ સંતની સેવા નહીં કરો, પરમાર્થ નહીં કરો, પુણ્ય ના કરો, કંઈ ના કરો, બૈરાને
બહુને, છોકરાઓને, પત્નીને અને છોકરાની વહુને, ડોશીમાને, પાડોશીને આપણે મરી જઈ ત્યાં સુધી તેવો સંતોષ થવો જોઈએ કે મને ધણી મળ્યો હતો, મને કુટુંબ મળ્યું હતું, મને હાવ મળી હતી, અરે મને વહુ મળી હતી. એટલું આપણે હમું નથી કરતા આખી જિંદગી બધી. સાધુ સંતની સેવા ઠીક છે, હાલો જાવા દો, આ સેવા જ છે. અમારે સવારામ બાપાએ કીધું છે આ સહજયોગ માર્ગ છે. સંસારની સફળતા રાખી, સંસારનું પાલન પોષણ કરી, દરેક આત્માને જેની જવાબદારી આવે એમાં એવી પોતાની ફરજ નભાવવી જોઈએ કે મને હાવ મળી, મારી જિંદગી ન્યાલ થઈ ગઈ. વહુને એમ થવું જોઈએ, વહુ હાવને એમ થવું જોઈએ કે મને વહુ મળી, મારી જિંદગી બસ સુધરી, જન્મારો સુધરી ગયો. એમ તણીને એમ થવું જોઈએ કે મને બૈરું મળ્યું, મારો જન્મારો. આટલું થાય તો ઘણું છે. આખી જિંદગી આઘા પાછી આઘા પાછી લપસીની છે, ખબર કે પૂર્વ પેલા કામ કરો, વાવણી એવી કરો. અત્યારે ઘણી ભાગમાં હોય કે ના હોય, તેલ વાળું થયું, સહી પામી ગયા, ન્યાલ થઈ ગયા. મહાપુરુષોની કૃપા દયા નથી તો નથી. તો તમે જુઓ શું કર્યું સાધુ સંતોએ, ભક્તોએ શું કર્યું, વાય વાય કર્યું. ઘરમાં નહોતું તો બીજાને ખવડાયું, ઘરના છોકરાને ના ખવડાવ્યું બીજાને, અરે પોતે ન ખાધું બીજાને ખવડાયું. વાવો વાવો ને પછી જયારે ત્રીજી પેઢી ઉગે, એ જણ આવે તને ગામ જોઈને એમ કે મારા બેટાને આમને જમાવટ થઈ. વાયવું હોય તો ઉગે, કોઈ બેંકમાં જમા ન હોય ગમ્યા કાર્ડ ભીડાવો થોડા નીકળી જાય, જમા હોય તો આવે. એમ મહાપુરુષોએ જે વાવેતરનું કીધું છે, આજ કંઈ તમને સમજાય કે ના સમજાય, ભાવે કે કભાવે, બસ સીધી દ્રષ્ટિ. આત્મા સો પરમાત્મા એમ બધા સંતો કહે છે. આપણે અહીંયા હુંદી આંબી ન શકીએ, પણ આપણો ગ્રસ્તાશ્રમ એવું બતાવે છે કે બસ જૂઠું બોલવું નહીં, કોઈનું પડાવી લેવું નહીં, ચોરી કરવી નહીં, ખરાબ દ્રષ્ટિ કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, મન વચન કર્મથી કોઈને દુઃખ દેવું નહીં, અને આંગણે આવ્યા હોય એને અતિથી માની પ્રેમથી સમભાવ આત્મભાવ. અમારો હગો છે, મોટો છે, વેવય છે એટલે નહીં, આત્મભાવે આપણી શક્તિ મુજબ આસન આપો, પાણી પાવ, ચા પીવો ચા પીવો, જમવાનો ટાઈમ જમાડી દો, જાતિ વખતે હવા રૂપિયો ભેટ પૂજા દઈ દો, ઝાઝા હોય તો ઝાઝા દઈ દો, ઝાઝા ન હોય તો દેણું કરીને ઝાઝા દઈ દો, અને વાવી જુઓ પછી જુઓ આ બધાને ઉગવું છે એમ ઉગવું છે, અને એ ન હોય તો વાવવું પડે. અરે તમે અહીંયા ક્યાં વાત છો, તમે સંસારી છો, હું સંસારી, ખબર પડે છે કે આપણી પાસે પૈસા છે, એકની પાસે બુદ્ધિ છે, ભેડા કરીને કંપની ઊભી કરે છે ને, એમ નથી કરતા. કોકની પાસે 5,000 છે, બીજો કે મારી પાસે 5,000, 10,000 મળીને ધંધો કરે છે, એવું નથી. ઊભા થવું છે ને, સવારથી હા સુધી મહેનત કરી, 5 માણસનું કુટુંબનું પૂરું ના થાય તો રાજપાલીએ કરી છે જખ મારીને, ત્યારે સરપંચ પાસે રોવા જાવી છે, મુખ્યમંત્રી પાસે કોઈ રોવા જાય છે, તો બૈરા પાસે કોઈ રોવે છે, જખ મારીને કરે છે, રાજપાલી કરો. પણ કંઈક જીવનમાં એવું કરો કે મા બાપને સંતોષ થાય, કા સ્ત્રીને સંતોષ થાય, કા પુરુષને સંતોષ થાય, કા છોકરાને સંતોષ થાય, કા વડવા વડીલોને સંતોષ થાય, કા પાડોશીને સંતોષ થાય, અને તેલ વારુથી કોઈને ન થાય તો છેલ્લે આપણને તો થવી જોઈએ ને. પણ એનો હથિયાર શું, પોતાને આત્મતૃપ્તિ થવી, એનો સિદ્ધાંત બહુ દુર્લભ છે, જે કોઈ શાસ્ત્રમાં લખાણો નથી. લાખ પ્રયત્ન કરે, દાખલા તરીકે સીધો તમને હિસાબ આપું કે કામ ક્રોધ લોભ મોહ આશાને તૃષ્ણા 6 જ વસ્તુ. આ 6 વસ્તુને બાંધવી હોય, કાઢવી હોય શરીરમાંથી કે એનાથી બચવું હોય તો કોઈ તમારી પાસે ઉપાય હોય શાસ્ત્રમાં તો મારી પાસે આવજો છે. પણ એવા જે માલમી પુરુષો કરોડોમાં કોક છે, દમનથી આમાં કોઈ ફાયવું નથી, પોષણથી કોઈ ફાયવું નથી, માર્ગ રોકવાથી પણ કોઈ ફાયવું નથી. તમે વિચાર કરો સૃષ્ટિ ઉપર નહીં, સૃષ્ટિએ જે દી નહોતી તે દીએ સ્વયં સત્તાથી સત્તા, બિન આંખે જોઈ શકતા હતા, બિન કાન સાંભળી શકતા હતા, બિન જીભિયા જે બોલી શકતા હતા, બિન હાથ પાંવ કામને કામ કરી શકતા હતા, હાલી શકતા હતા અને વિચારી શકતા હતા. એ કીર્તારે સર્જેલી આ સૃષ્ટિ છે,
ભૂલી ના જતા. આઈનો મામલો જુદો હશે. આઈ તમે દુનિયામાં વિજ્ઞાનને પૂછો ને, તરત એમ કે છે બે હોય ત્રણ થાય, એકને બે, બે પછી ત્રણ થાય, અથવા ચાર થાય, પાંચ થાય, પણ બે તો જોઈ જોઈ સાચું ને. હવેથી આગળ જાઓ ઈશ્વરની હદમાં. હવ પહેલા બે ક્યાંથી આવ્યા બતાવો. પૂરા વિશ્વની બુદ્ધિ પૂર્ણ છે. હવ પહેલા નરનારી કેવી રીતે આવ્યા? મૃત્યુલોકમાં બધા કહે છે નરનારીથી સંસાર બન્યો છે, તો હવ પહેલા બે કેવી રીતે આવ્યા? મન બુદ્ધિ નહીં કામ કરી શકે એવો જે સમર્થ કીર્તા છે, સ્વયં સતાધીશ છે, કોઈને જ્ઞાન નતું તેથી એને આ વિચારની સૃષ્ટિ બનાવી છે. દેહ પણ પછી બન્યો છે, એની કાયા કેવી છે? સવારામ બાપાએ લખી અમર આસન, જેનું આસન અમર છે, અમર કાયા, જેની કાયા અમર છે. અમર શબ્દ અલોપ છે, એમનો શબ્દ અલોપ છે, જેનો લોપ થવાની શક્યતા જ નથી. ફૂલગર ચરણ દાસ હો કે આવા કરોડોમાં કોક, એ પુરુષની સત્તાને એ સમજી શકે. આ તો માણસ જોઈ શકે, કંઈક સમજી ના શકે. બેમાંથી ત્રણ થાય, બે કેવી રીતે થાય? આપણી હદિયા પૂરી થઈ જાય છે. ઈશ્વરની હદમાં કોઈ દી માથું નહીં મારું, બસ બે હાથ ને ત્રીજું માથું, પધારો બાપુ બાપુ બેસાડો, ચા પાણી પાડો, બોલો બાપુ ચા પીવી છે, ખુશી થઈ જાય. એકવાર ભલે એક સાધુ નો ખુશ થાય, બે નો થાય, પાંચ નો થાય, દહ નો થાય. આપણે આપણી ફરજ બજાવી, એમને કદાચ 10,000 જોતા આપણે નોય આપીએ, કે આપણે આપણી ફરજ બજાવી જાઓ, કોક દી એકાદો ખુશી છે, વાત પૂરી થઈ જાય. કાયમ કંઈ ન હોય, કોઈ સમાનો ટુકડો, કોઈ સમાનું દાન, બસ. કોઈ કોઈ સમયે સાધુ આવી જાય, ટુકડો ખવડાવી દીધો, સતકી રોટી સબસે મોટી, પ્રેમીજન પાવે. કોઈ કોઈ સમય બસ આવી ગયા, અને કોઈ અંતરથી કોઈ દુઆ મળી જઈ. કરોડો કરોડો નહીં, કરોડો જન્મના પાપ, એક કોઈ મહાપુરુષોની દુઆ મળી જાય, બળીને ભસ્મ થઈ જાય, અને જગતમાં તમે જોઈ શકો છો. શુભ અને પરમાર્થી કર્મો ગમે એટલા કરો, સંસ્કારી કર્મો ગમે એટલા કરો, અરે આખી જિંદગી કરો, પણ ક્યાંક ચૂક થઈ જઈ એક કર્મમાં તો આખી જિંદગીની મહેનત એક પલમાં પાણી થઈ જાય છે. તો અનંત કરોડો જન્મના જે કર્મ છે, કોઈ સાધુ સંત જો ખુશી થઈ જાય, એની નજરમાં આપણે આવી જઈ તો એ બળીને ભસ્મ થઈ જાય છે, તે દી આપણી જિંદગી ન્યાલ થઈ જાય છે. અને માની લો કાંઈ નથી કરવું તો નિરાય તો આપણે હુઈએ રહેવાનું નથી ને. કબીર સાહેબે કીધું છે પણ સમજીને હુઈ રહે તો કરવું, પણ એને કાંઈ પણ હુઈએ આપણે રહીએ કેમ નથી. તો બળદેવ દાસ બાપુનો અનુભવ કેવો કહેવાય એમ, એ એક દી મને કહે માણા એમ કે હું કંઈક કરું છું, એ માણા પોતે કર્મ કરતો છે, કર્મ કરાવનાર કોક હશે? કર્મ કરવાની કોઈને ઈચ્છા છે એવો કોઈ પુરુષ હશે કે મનુષ્ય પોતે કર્મ કરે છે? એને જે શુદ્ધિ જ નથી. આ ખેલ એટલો અજાયબ છે, મન બુદ્ધિથી પરે છે, મન બુદ્ધિ વાંકો પાર ન પાવે, ચિત્ત અતિ અકળાતું, ભાયા તો વિદે મલકની વાતો, બળદેવદાસ બાપુના શબ્દ. વિશેષ પૂર્ણિમા નિમિત્ત આપણે જ્યારે મળ્યા છીએ, ધનગઢી ધનભાગ, જેને જેને સાધુની સંતોની મહાપુરુષોની છત્રછાયા મળી, જ્ઞાનીઓની, કોઈ દેવી દેવતાની, કોઈ પરમાત્માના આશીર્વાદ, કોઈ દર્શન, કોઈ સંતના ઉદરમાંથી આશીષ મળેલો પ્રસાદ, જેને જેને મળી ગયો એ તો ભાગશાળી બની ગયા. નિથી વિશેષ બળે ભાગ માનુષ તન પાવા. અરે મનુષ્ય તન મળ્યું બળે ભાગ કહેશે, પણ કંઈ કરે નહીં તો બળે ભાગ ન કહેવાય. પણ આપણે તો એમાંય ભાગશાળી છીએ કે આવા મહાપુરુષોની આપણા માથે સત્ર સાયા છે. રાત દિવસ જે કંઈ ધર્મ સંસ્કારને મહાપુરુષોએ જે સિંચન કરેલા છે જ્ઞાન દ્વારા, એને જાળવી રાખવા માટે આપણા મહાપુરુષોએ જે ધર્મ સંસ્કૃતિની સ્થાપના કરી છે, એ ધર્મ સંસ્કૃતિને જીવંત રાખવા, ગુરુને યાદ કરી, પોતપોતાના ગુરુને યાદ કરી, ગુરુ પૂર્ણિમા નિમિત્ત આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં છે, એક દિવાલ સુધી માણસો બેઠું છે, આપ લાભ લેવા આવ્યા છો,
ધનગડી ધનભાગ કે આપના જીવનમાં આપને આવો વિચાર આવે છે આ યુગની અંદર, તો મહાપુરુષોના સિદ્ધાંતે મારું તો એટલું જ કહેવાનું છે કે કદાચ પ્રભાતમાં કંઈ ન થઈ શકે, મધ્યાહનકાળ અને મધ્યાહનકાળ કંઈ ન થકે થઈ શક્યું હોય, કદાચ 60-80 ટપી ગયા હોય, તોય સવારમાં બાપા એક રસ્તો બતાવ્યો છે. સંધ્યાકાળ પઢે ગુરુ મહિમા સર્વ સિદ્ધિની સિદ્ધિ, એમાં કોઈ મહાપુરુષના ચરણે એવા વાલથી રો, એવા વિગતે રો, એવો કોઈ વિગતે મુજરો કરો કે એમના દિલમાં ખુશી ઉપજી જાય. પછી મુજરો 5 મિનિટનો છે કે કલાકનો છે એ મહાપુરુષ નહીં જુએ, જિંદગીની ભૂખ ભાંગી નાખશે. કારણ કે સંત બળે પરમાર્થી તીમાં કીધું, જેમ બળદેવદાસ બાપાએ કીધું, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ મૂળ મુક્તિદાતા. મુક્તિ તો ઘણી છે, એક તો બજારમાં ખાવાની મળે તારે હવે શ્રાવણ મહિનો આવે એટલે, બીજી બહુ બંધન છે બાંધ્યા, એક બિચારા જીવ અપને બળ છૂટે નહીં, તુમ છોડાવો પી બંધનને પાર જ નથી. અત્યારે ગણાવ બેવું તો 1 કલાક થઈ જાય, પણ મૂળ મુક્તિ, મૂળ મુક્તિ ક્યાંનો કહેવાય, જન્મ મરણનો મહારોગ મટી જાય એવી કોઈ જુગતિ, એને મહાપુરુષો મૂળ મુક્તિ કહે છે. કે છેડો જ આખો ફાટી જાય, બાકી તો આવ્યા પછી તો એ ગુમડું મટાડી તો પેટમાં દુખે, પેટમાં મટાડી ખંભામાં ચહેરાવે. પણ તુલસીદાસજી મહારાજે કીધું છે, ખરી ખંત છે કાય અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. મોટો રોગ કયો? જન્મ ને મરણનો. આવ્યા તો માથાકૂટ થઈ ને, પેટમાં દુખાવાની ગુમડાની ઘરની બેની, આવ્યા જ ન હતો. બહુ સમજવા જેવી વાત છે, બહુ સમજવા જેવી. આ એક જ લીટી એવી છે, આવ્યા જ ન હતો. તમે જીવો તમે વિચારો ને તો એની જોડે. આવું અદભુત મહાપુરુષોનું જ્ઞાન છે. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ગુરુ પૂર્ણિમા નિમિત્ત સાધુ સંતના પ્રેમના નાતે, ધર્મના નાતે, સત્સંગના ભજનના નાતે દર્શન પ્રસાદ આપણે પ્રાપ્ત કર્યો. અને જે દિલમાં હામ હોય, જીવન પર્યંત એક ને એક પ્રકારની તમે ક્રિયા ક્યારે કરી શકો? જીવનમાં એક ને એક પ્રકારનું કર્મ કરવામાં તમને થાક ન લાગે એનું કારણ શું છે? એનું કારણ જ્ઞાન જ છે. જેથી તમને જ્ઞાન થઈ જાય, એ જ્ઞાન કોઈ ને કોઈ કર્મ હજાર વાર કરો તો તમને થાક ને કંટાળો નહીં આવે. તો ચાહે ખેતીનું કામ હોય તો ભલે, કરિયાણાની દુકાન હોય તો ભલે, હળ હાંકવાના હોય તો ભલે, રાત દિન થાકી જાઓ ને, હળ હાંકતા હાંકતા હેઠા પડી જાઓ ને, તોય થાકવાના નહીં. કારણ જ્ઞાન છે. એમ જ્ઞાન જ્યારે થયું છે તમને, એટલે વારંવાર સત્સંગ ભજન ભક્તિમાં આમ નામ આવો છો, એનાથી ફાયદો શું છે? ફાયદો એ છે કે પૂરી સૃષ્ટિનું ઉત્પત્તિનું બીજ સંસ્કાર છે, અને એક ને એક વસ્તુ વારંવાર કરવાથી સંસ્કાર બને છે, અને જેથી માનવ જાય છે ત્યારે સંસ્કાર લઈને જ જાય છે, અને આવા સંસ્કાર લઈને જાય પોતાના ઘરે જ જાય, બીજે જ્યાં જાય, બીજું બધું જોઈ લીધું છે, હબે તબે થઈને મોહ માય નથી જરાય. પણ આવ્યા છી તો જવું ક્યાં? ભીડ છે, ભીડની વચ્ચે છી, ભીડ દોડે તો દોડવું પડે, ભીડ ઊભી રહે તો ઊભું રહેવું પડે, એમાં આપણું કાંઈ કર્તવ્ય ન હોય. એવી રીતે સંસારમાં આપણે આવી ગયા છીએ, એટલે માથે માલિક બસ ધણી હોય, ધણી ધારણ કરવાનું ધણી હોય, માથે જેને ધણી હોય, ગુરુ ધણી હોય, સમર્થ રામદેવજી મહારાજ ધણી હોય, કોઈને દેવને, કોઈ દેવીઓને, જેને ધણી માનતા હોય, માથે ધણી હોય એટલે બેફિકર થઈને પોતે રહી શકે, અને એની જે આસ્થાની ઈચ્છા છે એ ધણી પૂરી કરી નાખે. મનુષ્ય જાતે ન કરી શકે, માથે ધણી ધારણ કરવો ખાસ જરૂર છે. દરેક આત્માઓ બસ ખાસ ધ્યાનથી, જેમ કુંજલડી સુરતાથી બચ્ચાને સેવે છે, એમ સુરતા દ્વારા સદગુરુને સેવી અખંડ સમરણ દ્વારા, જેમ ગીતામાં ભગવાને કીધું છે, મોટા સરોવરથી જે કામ થાય છે એ નાના સરોવરથી થાય છે, એમ કે વેદ ભણવાથી જે થાય છે એ નામ સમરણથી થાય છે. સવારમ બાપાએ કીધું, મથવાની ક્યાં જરૂર છે, થોડામાં થોડું પણ સાચું જો થઈ જાય, દિલથી થઈ જાય, કપટ છળ પ્રપંચ રહિત થઈ જાય, સ્વાર્થ રહી જાય, કાંઈક લેવા દેવા જ ન હોય, કોઈ છેતરવાનું કે એનો બદલો વાળું કાંઈ જ નહીં, બસ પરમાર્થી સ્વભાવથી થઈ જાય, જિંદગી ન્યાલ થઈ જાય. અહીંયા અખંડ અને અમર તો કોઈ નથી રહ્યા, પણ એટલું તો આપણને સમજાય છે
કે જે તાસીર છે, જે માનવને ગતિ મળે છે, એ ગતિનો સંતોષ કેટલો છે. સત્વગુણી આત્માઓને તમે જોયા છે? તમે પાંચે બેવો એટલે બાલવા તમને તાપ ન થાય, એ બાલવા તમને ઉપાધિ ન દે, એ એની આગવી ગતિ છે. એનો એને કેટલો ફાયદો હોય, જળ કુકડીને કેટલો ફાયદો, આકાશમાં ઉડી શકે, જળની અંદર 5 મિનિટ ઊંડે જઈ માછલીનો આહાર કરીને પાછી આકાશમાં ઉડી શકે, ગતિ પ્રાપ્ત થઈ જશે. એમ આપણને ગતિ પ્રાપ્ત થઈ જાય પછી દેહ રહે કે ન રહે, એ ગતિ અખંડ અને અમર છે, કાયમી છે. પછી સ્વતંત્ર બની જાય છે અને વ્યાપક ચેતનમાં રહેવું હોય તો ભલે, અને કદાચ ગુરુને કહે કે મારે માનવ અવતાર લઈને સેવા કરવી છે તો પણ સ્વતંત્ર આવી શકે છે અને બંધન મુક્ત અવસ્થામાં. જેલર હોય જેલની અંદર જ હોય, કેદી હોય એ જેલની અંદર હોય, ફરક ક્યાં છે? બંધન અને મુક્તિ. એક નોકરી કરે છે, એકને સજા છે. એમ જે ગુરુની કૃપા થઈ જાય, એ મનુષ્ય અવતાર લઈને આવવું હોય તો ગુરુની સેવામાં, ધર્મની સેવામાં આવી શકે છે, ન આવવું હોય તો વ્યાપક ચેતનની અંદર અખંડ સુખની અંદર કાયમ સ્થિર રહી શકે છે. વિશેષ કંઈ નહીં કરતા, આવા શુભ જેટલા દિન છે, શુભ જેટલી તિથિઓ છે, શુભ જેટલા અવસર છે, એ અવસર આપણા મહાપુરુષોએ આ જગ્યામાં 24 આપ્યા છે. એક વર્ષમાં આપણે 24 પ્રસંગ ઉજવી છે, અથવા 24 થી 5-10 વધી ગયા છે, અને બધાની અંદર આપણે ભજન, સત્સંગ, પરમાર્થ, સેવા અને હરિહર આ એક પરંપરાથી એવા ગૂંથાઈ ગયા છીએ આપણે કે એ આપણને મૂકે એમ નથી, આપણે એમને મૂકી એમ નથી. અને એ દયા આપણા ગુરુની, આપણા મહાપુરુષોની, આપણા ઈષ્ટદેવની, આપણા દેવી દેવતાની, આપણા મા બાપની દયા કે આપણને પણ એ વસ્તુ એ રંગમાં આપણે રંગી ગયા છીએ અને આપણે કરી શકીએ છીએ. વિશેષ કંઈ નહીં કહેતા, ગુરુની ગુરુ પૂર્ણિમા નિમિત્ત આજ ભારતની અંદર નહીં વિશ્વની અંદર પોતપોતાના ગુરુને જે માનતા છે, એ ગુરુ પૂર્ણિમા નિમિત્ત પોતાની જે પરંપરા જે ગુરુની છે એ મુજબ અથવા પોતાની શિષ્યની ભાવના મુજબ જે કંઈ સેવા પૂજા પ્રાર્થના સ્તુતિ કરી પોતાના મનને પોતાના આત્માને કેટલી તૃપ્તિ થતી હશે કે મેં આટલું કર્યું, અને ધનઘડી ધનભાગ આવા સંજોગ જે જે આત્માને મળ્યા એ આત્માઓ પરમ ભાગ્યશાળી ગણાય. મારી દ્રષ્ટિએ વિશેષ કંઈ નહીં કહેતા, આ દ્વાર ઉપર સવારામ બાપાની જગ્યામાં પીપળી ધામમાં આપ ગુરુ પૂર્ણિમા નિમિત્ત આવ્યા, ગુરુ મહારાજના ચરણે આપે દર્શન કર્યા, પ્રસાદ લીધો, બાબા રામદેવજી મહારાજના દર્શન કર્યા, અને અત્યારે પૂર્ણિમાની રાત્રિએ આવી પવિત્ર પાવન જે ગુરુ અને શિષ્યના પ્રેમનો પર્વ, આવા પર્વની અંદર જ્યારે આપણે ભાગ લઈ રહ્યા છીએ આમાં કોઈ એવો આનંદ નથી, પણ આનંદ એ વાતનો છે કે જ્યારે કોઈ પણ લાભ થાય એવી વાત આપણને કદાચ સમજાતી થઈ જાય પછી ભૂખો ને ભૂખો એ બેહી રહે તો એને યાદ ન રહે કે મારે ભૂખ લાગી છે. લાભ થાય એવો હોવું જોઈએ, લાભ થાય એવું હોવું જોઈએ. આમાં લાભ થાય એવું હોય જ છે મહાપુરુષના શબ્દમાં, એને તમે સમજી શકો એવા છો એટલે તમને એક પ્રોત્સાહિત નથી કરતો, પણ સવારે 5:30 સુધી આમ થાય તમે બેહી જ રહો છો. પણ હા સાચું જ છે, એ એક વસ્તુ અનુભવ છે, અનુભવને એટલે આનંદ આવે છે. અનુભવ વિના તો આનંદ કેવી રીતે આવે? કોઈ ઇંગ્લિશમાં ભજન ગાય શું તમે કરો? અનુભવ છે, અનુભવ છે, રાત દિવસનો ઘસારો છે, મહાપુરુષના શબ્દો છે, મહાપુરુષની દયા છે. આપણે કંઈક જીવનમાં કર્યું છે એટલે જ આપણને, આપણે એ ખાતાના જીવ છીએ અને એ ખાતાના જીવ છીએ એટલે જ આમાં આપણને મજા આવે છે. જુદા ખાતાના જીવ હોય એને આમાં મજા જ ન હોય કે આખી રાત શું કરે આ લોકો સ્ટેજ પર બેઠા બેઠા, કંટાળી જાય 5 મિનિટમાં. જે ખાતાના જીવ નથી હોતા કંઈ ન, આપણે ખાતેદાર છીએ અને એ વડાઈ છે આપણા ગુરુ મહારાજની. વિશેષ કંઈ નહીં કહેતા, ગુરુ પૂર્ણિમા નિમિત્ત ફરી એકવાર સદગુરુ શ્રી બળદેવદાસ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું, ઈષ્ટદેવ શ્રી રામદેપીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણે વંદન કરી, સાજનદાઓ કલાકારને દિલથી આવકારી, આટલી વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો દરેક આત્માઓને પૂર્ણિમા નિમિત્ત મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય શ્રી રામ.